नाथ जगात जोगी बनी जात पछी हो लकी ने हिमाले जात ए तो भगवा पेरीन भूदराम प्रेमना पुराणो अनवेद व्यास थी नवंचाणा पछी लोय थी इलखाणा ए कोई प्रेमी जाने भूदरा प्रेम शब्द आहा मां बाप नो प्रेम स्त्री पुरुष नो प्रेम बे मित्रों नो प्रेम पण प्रेम प्रेम शब्द जा कहीं જે પ્રેમની અંદર પવિત્રતા જે પ્રેમની અંદર નિર્દોષતા અને જે પ્રેમની અંદર ક્યાંય સ્વાર્થ વિનાનો જો પ્રેમ જોવાતો હોય તો ઈ પ્રેમ છે બેન અને ભાઈનો. આ બેન અને ભાઈના પ્રેમની અંદર એવી નિર્મળતા છે અને ઈ ભાઈ અને બ્રેન ભાઈ વિના બેન રહી શકે નહીં, બેન વિના ભાઈ રહી શકે નહીં. આવા ઘણા ઇતિહાસના દાખલા છે. શ્રી કૃષ્ણ ભગવાન ને માનેલી બેન હતી પણ દ્રૌપદી ના જ્યાં ચીર ખેંચાતા હતા ત્યાં 14 બ્રહ્માંડ નો નાથ આવી અને એને ચીર પૂર્યા. અરે હમણાં નો દાખલો રા નવ ઘણે બેન જાહલ ને માટે સિંધ માં જઈને બેન ની રક્ષા કરી. આ ભાઈ બેન નો પ્રેમ અને આવા ભાઈ બેન ના પ્રેમ ના અનંત દાખલા આજ આપણે સાક્ષી પુરાવે છે. એવી એક કરુણતા છે. કલોજી નામનો બારવટીયો ઈ ઝાકા ઝીક તલવારના ઘા ઝીલતો હતો અને એમ કરતા 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 એક વખત દિલ્હીના બાદશાહ હરે જેને બારવટું અને જંગલમાં ફરતો હતો ખાવા પીવાનું ભાન નમળે પાણી પીધા વિનાનો અને ઈ જ વખતે એક તારામતી નામની બેન ફરતી 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 ઈ તારાના મનમાં બસ એક જ વાત છે કે વરું તો કલાજીને વરું. પુરુષના લુગડા ધારણ કરી લીધા જંગલમાં ગોતવા મંડી કલાજીને. નદીમાં સ્નાન કરવા ગઈ અને એ જ વખતે બગડતા ધમા ઈ ઘોડલા ખેલોતો કલોજી જંગલમાં નીકળ્યો છે અને આજ તરશો થયો છે. હાય ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી અને તારા બેન એકદમ માથે પોતાનું વસ્ત્ર ઓઢી લીધું અને એકદમ બીકના માર્યા કહેવા મંડી કોણ છો ભાઈ. આય પુરુષે કીધું બેન દરિશમાં હું કલોજી. પણ કલોજી શબ્દ જે હાંભળ્યા ત્યાં બેન ના મનમાં એમ થયું કે આ જેની વાટે ગોતું છું જેના વાટમાં વાટમાં આજ પુરુષના વસ્ત્રો ધારણ કરી વન વનમાં ભંભું છું ઈ કલોજી તો આજ મને નજરે મળ્યા. પણ હે મારા નાથ મારાથી એને ભાઈ કહેવાય ગયો. જેને હું વરવા નીકળી છું એને મારે ભાઈ કહેવાય ગયો. પાણી પીવરાયું. કલાજીએ કીધું બેન હું તને સ્પર્શ નહીં કરું. કલાજીને કહે છે પણ હું તો તમને વરવા માટે મેં નિયમ લીધા હતા કે મારા શિયાળનું રક્ષા કરવા વાળો મારા આ દેહનું રક્ષણ કરવા વાળો એવો કોઈ વીર પુરુષ હોય તો એ કલોજી છે. હું તો તને વરવા માટે તારી ચૂંદડી ઓઢવા માટે અહીં આવી છું. કલાજી કહે છે કે બેન તું મારી માનેલી બેન છે હવે પત્ની તરીકે નહીં પણ તારા માનેલ ભાઈ તરીકે જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ હોય છે ત્યાં સુધી બેન હું તારી રક્ષણ કરીશ. બેન મને રાખડી બાંધ. બેન મને રાખડી બાંધ અને હવે મને વીરો કીધો એ કાયમ માટે મને વીરા તરીકે નિભાય. આવા ભાઈ બેનના હેતની આવા ભાઈ બેનના પ્રેમની જૂની છતાં નવી એવી એક સુંદર કહાની એવી સુંદર કથા ગીત આજ આપણા કલાકાર અર્જણ ભગત અને ટીનાબેન છેડા આ ગીતને ભાઈ બહેનના હેતની રક્ષાબંધનની વાત આપની પાસે ગીત દ્વારા લાવે છે. ભાઈ મને ભવ્યારી ને વિરાટ બેની મરે દિશ જાય બાલાપણમાં જે નામ આવતર મરે અને એને ચારે દિશાના વાવા
ભાઈ બહેન ના એતની અને તમે સાંભળજો આ વાત, બચપનમાં ગુજરી ગયા એવા એના માને બાપ, આઠ વર્ષની બાળકી અને એનો પાંચ વર્ષનો ભાઈ, નાનપણમાં દુખ આવી પડ્યું ને એની કોઈ ન લે તું સંભાળ, ભાઈ બેન ચાલ્યા રે મોસાળ, મામી દુખડા દે અપાર, ખૂણે રૂવે નાના નાના બાળ રે માડી ના જાયા, બેની ના મેળા જ મારે વાંગવા રે, બેની ના મેળા જ મારે વાંગવા રે, ભાઈ લાવે કાસ્ટ ના ભારા, બેનડી ધુએ ઘર ના પાણી આરા, બેનડી ભરી લાવે પાણી લાની એલી રે માડી ના જાયા, બેની ના મેળા આજ મારે વાંગવા રે, બેની ના મેળા આજ મારે વાંગવા જાય છે દિન ને રાત, બેની મારી મોટી થાતી જાત, બેની ના લગનિયા લેવાય રે માડી ના જાયા, બેની ના મેળા આજ મારે વાંગવા રે, બેની ના મેળા આજ મારે વાંગવા નાનપણમાં જેના આવા દુખડા પડ્યા હોય લુગડું ફાટે તો એને સીવી લેવાય, પણ જયારે આપ ફાટી પડે ત્યારે એને કોણ બચાવે, આવા નાનપણ બાદ જેના માન બાપ મરી ગયા છે આવા ભાઈ ને બહેન એક મોટો આધાર છે, જ્યારે નાનપણમાં માં અને બાપ મરી જાય ત્યારે એ નાના બાળકોની દ્રષ્ટિ ક્યાં પહોંચે, મોસાળમાં. મનમાં વિચાર કર્યો કે બહેન આપણે કેમ જીવશું, આપણે કેમ કરીને રહેશું, પણ સમજણી બહેન હતી પોતાના ભાઈને કડમાં ફેરવે એવી દીકરી સમજણ, એ કે છે ભાઈ મામા અને મામી મને વિશ્વાસ છે આપણને સાચવશે અને આપણે મોસાળે જઈને મોટા થશું. આમ ભાઈ ને બેન મોસાળે વ્યાઈ ગયા. કરુણતા છે જગતની કે કદાચ મામો ભાઈને અને બેનને સાચવે, પણ મામી છે ને એને તો આ દવલા લાગે, એને એટલા બધા કષ્ટ આપવા મળ્યા, એટલું બધું કષ્ટ આપવા મળ્યા કે નાનપણથી દીકરો ને દીકરી મોસાળે એને એમ કે આપણે સુખી થશું, પણ બાળક બાળોતિયાના જે દુખી હોય ને એને સ્મશાન સુધી સુખ પ્રાપ્ત ન થાય. બહુ કરુણતા છે કે નાનપણના જે દુખી છે એને મોટામાં મોટું જો દુઃખ હોય તો નાનપણમાં જેના મા બાપ મરી જાય એથી જગતમાં બીજું કોઈ દુઃખ નથી. આમ દીકરો અને દીકરી મનમાં વિચાર કરે છે કે આપણે ગમે તેમ કરશું, મામીને મદદરૂપ થશું પણ આપણું જીવન વિતાવશું. આમ
મોસાળે વી આ ગયા. બેન પારકા દળના દળે, મામી હુકમ કર્યા કરે, બેન કોકના લુગડા, કોઈના વાસણ, કોઈના દળના, ભાઈને કાળજી ઘા લાગે છે. આજ હું જો યુવાન હોત અને મારી બેનને મદદરૂપ થવા માટે મારે ભગવાને મને કઈ શક્તિ ન આપી, આમ મનમાં વિચાર કર્યા કરે છે. રાત દે રાત વિચાર કરતા 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 બેનને મદદરૂપ થવા માટે મામીનો એકનો એક ભાણીઓ એ જંગલમાં આવ નાની ઉંમરમાં જંગલમાં જઈ અને મોટા મોટા લાકડા કાપી અને લાકડા વેચી 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 અને મામીને કહે છે કે મામી મારી બેનને દુઃખ આપો માં, એને બદલે તમે મને મજૂરી કરવાનું કહો પણ મારી બેનને તમે દુઃખ આપો માં, મામી મારી બેનને દુઃખ આપો માં. આમ કરતા 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 એક વખત બેન એ બરોબર હાથમ આઠમના દિવસો અને એમાં એ લુગડા નવા પહેરી અને રાહડા લેતી 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 જ આ બેનને જોઈ ત્યાં ભાઈને ધ્રાસકો પડ્યો. બા મારી બેન યુવાન થઈ ગઈ, મારી બેનના પીળા હાથ કરું ત્યારે મને શાંતિ થાય. એક વખત ડાયરો ભરી અને કહે છે કે મામા મામા મારી બેને આજ સુધી ઠેઠ તમારા કામ ઘરના કરી 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 બીજાના કામ કરી કરી અને મારી મામીને મદદરૂપ થઈ છે. આજ મારી બેન યુવાન થઈ છે. મામા કોક તો ગોતો, કોક તો ઠેકાણું ગોતો. આમ મામો ને ભાણે ગોતતા 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 એક વખત સારું ઘર, સારો વર, સારું ઠેકાણું જોઈ અને બેનના પીળા હાથ કરવાનું નક્કી કરી દીધું. નક્કી કરી દીધું, મનમાં વિચાર કર્યો કે જુવાન દીકરી ઘરમાં ન શોભે. જુવાન હોય જો દીકરી આમી ઘરમાં ન શોભે, એ કા તો શોભે સાસરે અને કા તો શોભે શમશાન. જુવાન દીકરી જા પછી આજે ભાર આવી પડે છે ને માથે કે દીકરી જુવાન થયા પછી તો કાં તો શમશાન શોભે અને કાં તો સાસરે શોભે. મામા નક્કી કરો. નક્કી કર્યા પછી વળી પાછો મનમાં વિચાર આવ્યો કે મારા મામાને કહું કે મામા આવો હારો વર ઘર જોઈ અને મામાએ ભાણે જે નક્કી કર્યું કે બેનના પીળા હાથ કરી દેવા. તો બેની કેરા લીધા લગાને ભાઈએ દીધા છે કન્યાના દાન. સજન સરીકા લોકના ભાઈએ બહુ કીધા છે સન્માન. ભાઈ રડે છે બારણે અને જ્યારે જાતિ બેનની જાણ. વિપત પડે બોલાવજે બેની તારું થાજો કલ્યાણ. બેની મારી ડાઈ થઈને રે જે સુખ દુઃખ સરખા માની લેજે. સેવા
આમ એ વખતે જે બેનને વિદાય કરી છે, કરુણ છે છતાં મંગળ છે. બેનને જયારે વળાવીએ છીએ અને માંડવામાં જયારે જવતલ હોયમાં આવશે, ત્યારે ભાઈ બહેન ની દ્રષ્ટિ જયારે મળી છે ને, ત્યારે ભાઈ ને મનમાં વિચાર આવ્યો છે કે આહા, ભગવાન અમારા ઉપર આવું તમે શું દુઃખ દીધું કે નાનપણથી જ અમારા મા બાપ મરી ગયા અને આજ મારે બેનને વિદાય કરવી પડી, પણ મારા મા બાપને ઘેરે નહીં, મારા મામાને ત્યાંથી. જવતલ હમતા 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 આંખમાંથી શ્રાવણ ને ભાદરવો શરૂ થયા છે. બેનને વિદાય કર્યા પછી સમજદાર જુવાન થઈ ગયો હતો, જેને જુવાની ભૂગડતી રમતી હતી, જેની કેરીની ફાટ જેવી આંચું, આવો જુવાન પછી બેનને વળાવ્યા પછી બેઠો રહે ખરો. ભાઈ પરદેશ ગયો, પરદેશ ગયા પછી મનમાં એક જ વિચાર આવે છે કે એક જ ચિંતા આવે છે કે પણ નાનપણ જા જે દુખી હોય ને, પરદેશ ગયા પછી ત્યાં એને કાંઈ બહુ જાજુ કામ મળતું નથી અને આમ પોતાનું જીવન પરદેશમાં વિતાવે છે. ભાઈ પરદેશમાં જીવન વિતાવે છે. બેની વડાવી સાસરે અને ભાઈ હવે ચાલ્યો છે પરદેશ. વર્ષો ઘણા વીતી ગયા, ભાઈએ જોયું ના બેની નો દેશ. સરખી પૂછે સાયલી અને બેની ક્યાં છે તારું આવીશ, જો બાંધવ વાલો હોય તો તારા માટે લાવે મૂગે રાંચી. વીરા મારા જો વાતલ છે ને મેણા દે છે લોક અને એ ભાઈ મારા તો સાસુ નણંદ સંતાપતિ અને બેનને દુખ દીએ છે અપાર. ભટકતો તારો ભાઈ છે ને વળી શું જાણે જગનો વ્યવહાર. ભિખારી તુજ ભાઈ છે અને તો પડ્યો રહે છે પરદેશ. બેની બાણે જને શું આપશે તો પોતે ભિખારી છે. વે તો સાસુ દેતી વિગાડ નણદી મેળા દીએ અપાર. લાવે દુખ ના નહીં પાર રે છાની છાની રૂવે બેન ઘરમાં નથી પડતું ક્યાંય ચેન. દિવસો જાય એવી રેન રે માડી ના જાયા બેની ના મેળાજ મારે વાંગવા રે બેની ના મેળાજ મારે વાંગવા રે. આય ભાઈના મનમાં એમ હતું કે મારી બેનને સારું ઠેકાણું મળ્યું, ત્યાં સુખી છે,
ભાઈના મનમાં એમ હતું કે હવે નાનપણના જે અમે દુઃખી છે, નાનપણના જે દુઃખ ભોગવા છે, મારી બેન હવે સુખી છે, હવે આનંદમાં હશે, સાસરે એને બહુ સુખ મળતું હશે. આવો મનમાં વિચાર કરે છે. આવા મનમાં વિચાર કરતા 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 ઓચિતાનો જયારે બેનનો કાગળ આવ્યો ને ત્યારે ભાઈએ ધ્રાસકો પડી ગયો. હાય હાય હાય, બાળોતિયાની દુઃખી એને સાસરે નો ઠરી. આપણા જૂના લોકગીત સાક્ષી પૂરે છે કે ગામમાં એ પિયર ને ગામમાં સાસરૂરેલો આવો કરે છે આપણા ઘરની વાત જો આવો વે એ બધોયલા મોટા ખોરડારેલો. આ લોકગીત અને બીજું લોકગીત પણ સાક્ષી પુરાવે છે. અને એ લોકગીત એમ કહેવા માંગે છે કે દાદા હો દીકરી મનવાગઢમાં ન દે જોરે સહી આવાગઢની વાઢિયા રણ સાસુ દોયલી. આહા, નાનપણથી જેને દુઃખ ભોગ્યા હોય એને સાસરે સુખ ન હોય. આવા મેણા ને ટોણા આવું સાંભળી 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 અને દીકરી મનમાં વિચાર કરે છે. દીકરીના મનમાં એમ હતું કે આજ મને સુખ મળશે, કાલ મારો પતિ મને સમજશે. પણ નાનપણના જેને દુઃખ ભોગવેલા, આવો પરદેશમાં ભાઈ દુઃખી, આઈ બેન દુઃખી, બે મનમાં દુઃખી દુઃખી દુઃખી. પણ અતિ મેણા ટોણા સાંભળ્યા પછી બેનને મનમાં વિચાર આવ્યો કે આ મેણા ટોણા સાંભળવા એની કરતા તો ધરતી મને માગ દે ને તો હમાઈ જાઉં. પણ મને ન ભાઈ, મારે ભાઈ હોવા છતાં મારે ન ભાઈ મારે શબ્દો સાંભળવા પડે છે. મારી બેનપણીઓને, મારી નણંદને, મારી હાહુને હું કહી દઉં કે હું ન ભાઈ નથી. અરે કાલો ઘેલો તોય મારો ભાઈ પરદેશમાં છે. આ ભાઈને તરત ટપાલ લખી, ગમે નાથી સરનામું મેળવી અને પરદેશમાં ભાઈને કાગળ લખ્યો. બેને તો બેની કાગળ મોકલે અને વિરાટ સાંભળ મારી આ વાત. બેન ના મેણા ભાંગવા વીરા મારા વેલું આવજે ભ્રાત. કાગળ વાંચી બેનનો અને હવે ભાઈ થયો છે તૈયાર. કરજે કાઢી રૂપિયા ભાઈ હવે ચાલ્યો છે બજાર. વેપારી વીરાયા પજો અને તમે આપજો સાડીની જોડ. મારે મારી બેનના આજે પૂરવા છે મનના રેકોર્ડ. બેને જયારે ભાઈને કાગળ મોકલ્યો અને કાગળમાં બેનના વિચાર જોજો, શું બેન કેવા માંગે છે ભાઈને ઈ જોજો. બેની કાગળ મોકલે, બેની કાગળ મોકલે ને જટવેલ રો વીરા મારા. આ સાસરિયાના દુખડા એ મારે કાલ જે પાડે ઘા. બેન પોતાના વિચાર કાગળમાં લખે છે કે મારા વીર, આ મારા સાસરિયાના જે દુખડા છે ને મારા કાળજાને કોરી નાખે છે. એ સાસુ નણંદ, સાસુ નણંદ ના અરે મેણા ને મારે દિવસ રાત વિતાવવા, એ કોણ મારા એ ટાળશે, એ મારા વીરા વેલે રંગ આવજે. હે મારા ભાઈ, આ મારી વેદના છે, આ મારા અંતરના ઉદ્ગાર છે. ભાઈ તું વહેલો આવજે અને જો ભાઈ તું નહીં આવને તો હું મરી જઈશ, હું આપઘાત કરીશ.
કારણ કે હવે મારી છે આ મેણા સંભળાતા નથી. એ મારા વીરા વેલેરો આવજે. પણ ભાઈના હાથમાં જ્યાં કાગળ આવ્યો ને, કાગળ વાંચતા સામ 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 રોવાડા ઉભા થઈ ગયા અને પોતાની જાતને ઠપકો મૂંડો દેવા કહે, ઠટરે ભૂંડા, મારી બેનને કાગળ લખવો પડ્યો ત્યારે તારે યાદ આવ્યું? નાનપણની મારી બેન દુખી, એને આદિ સુધી હું સુખ નો આપી શક્યો. દર વર્ષે મારે રક્ષાબંધનમાં મારી બેનને ત્યાં જવું જોઈએ, મારે રક્ષા બંધાવવી જોઈએ. એને બદલે આજ વર્ષો વીતી ગયા, છતાંય હજી મેં મારા બેનની સંભાળ નથી લીધી. અરે મારા બેનને ત્યાં નાના નાના બાળકો આ કાગળમાં કે છે, મારી બેન કે તારા ભાણિયા અને તારી ભાણે જ તને યાદ કરે છે. મારી બેનને ત્યાં નાના બાળકો થઈ ગયા ત્યાં સુધી મેં હામું ન જોયું. બેન મુજાશમાં મુજાશમાં બેન હું આવું છું, હું આવું છું, હું આવું છું બેન, હું આવું છું. ઘરે જઈ ખાખા ખોળા કરી બચાવેલી બધી મૂડી જે કઈ વધ્યું તું એ બધું લઈ અને હાટડીએ ગયો. હાટડી વાળાને કહે છે કે વેપારી વીરા, મારે મારી બેનના દુઃખ ભાંગવા જવું છે, મારે મારી બેનને માટે આ વસ્તુ લઈ આજ સુધી હું નથી ગયેલો, પણ હવે હે બેન હું આવું છું, હું આવું છું તારા મેળા ભાંગવા, હું આવું છું. આપો આપો હાકડ લાની જોડ, આપો તમે કંઠીઓની જોડ, આપો તમે રીંગણાની જોડ, રે માડી ના જાયા બેની ના મેણા જ મારે ભાંગવા, રે બેની ના તો કપડા ઘરેણા લઈ લીધા અને ભાઈ હવે ચાલ્યો છે બેની ને દેશ, ભાણે જડાવો માટે લઈ લીધા એને મીઠાયું નાકે. હે ચાલો ચાલો મીના આપો પટીની જોડ, ચાલો રણિયાની જોડ, ચાલો તમે મોરને વીરા દેલ રે માડી ના જાયા બેની ના મેણા જ મારે ભાંગવા, રે બેની ના મેણા જ મારે ભાંગવા. આજે રક્ષાબંધન નો માસ, બેનને ભાઈ ની છે યાદ, એ ભાઈ મારા વેલો વેલો આવે રે માડી ના જાયા બેની ના મેણા જ મારે ભાંગવા, રે બેની ના ઉદ્યોગે અવળું પડે એ તો ધારું ધણીનું
વિધાતાના જેવા લેખ લખ્યા હોય ને એને કોઈ મિથ્યા કરી શકે નહીં. કારણ કે વિધાતાના લેખ એની માથે મેઘ કોઈ મારી શકે નહીં. આઈ ભાઈ હરખાતો 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 મારી બેનને મળીશ, મારી બેન મને રાખડી બાંધશે, મારી બેનને મળીશ, મારી બેન મને રાખડી બાંધશે. બસ આવી મનમાં આનંદ એ ડગલા ફરતો જાય છે, છલાંગ મારતો જાય છે અને બેનના ગામ તરફ પ્રયાણ કરે છે. પણ બે જેમ હમણાં ગાયું એમ હરી કરે સો હોય, આઈ બેન મનમાં વિચાર કરે છે કે મારા ભાઈને કાગળ મળ્યો હશે કે નહીં. કઈ જવાબ નથી, કોઈની અરે કેવડાયું નથી, પણ આજ મળેલ છે, આજ રક્ષાબંધનનો દિવસ છે, મારો ભાઈ ચોક્કસ આવશે. ભલે એને કાગળ મળ્યો હોય કે ન મળ્યો હોય, પણ આજ રાખડી બંધાવવા મારો ભાઈ આવશે. ડેલીનો બાણાની હાંકળ ખખડે, ત્યાં તો એકદમ હરખાતી હરખાતી, મારો ભાઈ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો જવતલિયો આવ્યો, એમ કરીને ખડકી પાસે જ્યાં જાય ને ખડકી ખોલે ત્યાં તો કોઈ બીજું નીકળે, વળી નિહાહો નાખી પાછી ઓસરીની કોરે બેસી જાય. કેમ મારો ભાઈ નહીં આવ્યો હોય? આમ કરતા 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 એ સવાર ગઈ, બપોર ગઈ, સાંજ થઈ, હવે બેનથી બેનની અધીરાઈ નથી. અધીરાયમાં અધીરાયમાં હાથમાં રાખડી લઈ પૂજાપાની થાળી લઈ અને મારો ભાઈ ગામના પાદરમાં આવશે ને ત્યાં હું એને વધાવી લઈશ, ત્યાં હું એની પાસે રાખડી મારા ભાઈને બાંધી લઈશ. આવો મનમાં વિચાર કરી 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 ગામના પાદરમાં ચારે તરફ દ્રષ્ટિ મળી કરવા, જે તરફ શહેરનો રસ્તો હતો ને એ રસ્તા હમું જોઈ જોઈ અને નેટવું માંડી માંડી વટે માર્ગોને જોયા કરે છે. આમ કરતા 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 એને એમ થયું કે ઝાડવા ઉપર ચડીને જોઉં મારો ભાઈ ક્યાંક દેખાતો હોય છે. ઝાડવા ઉપર ચડી ગઈ, વટલાના મોટો ખેખરો વટલો હતો એ વટલા ઉપર ચડી ગઈ, પણ એ બેનને ખબર નથી કે ભાઈ એથી આવે એ પહેલા તો યમનો દૂત આવીને બેઠો છે. યમનો દૂત આવીને બેઠો છે, ફણીધર નાગ, પાણી કાળો પ્રો નાગ અને જીભના લવારા મીડો કરવા, ચગર 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 આંખો મીડો ફેરવવા અને આમ ગ્રામ ફૂણ માંડી અને બેનનો જે પંજો છે ને પગનો ત્યાં ડંખ મારવાની એમણે તૈયારી કરી. લાગ જોઈને બરોબર આમ બેનનું એક જ દ્રષ્ટિ છે, એને ખબર નથી કે આય કાળોતરો નાગ નીકળ્યો છે અને હમણાં મારો કાળ કોળિયો કરી જશે. બસ એને તો એક જ મનમાં ઠણગનાર છે, મારો વીરો આવશે, મારો ભાઈ આવશે, હું એને રાખડી બાંધીશ. આમ નેજું માંડીને બેનને જોઉં અને આય નાગને ડંખ મારવો, પણ આખા શરીરમાં એ હજારો વીછીની વેદના જેવી આખા શરીરમાં વેદના ઉપડી નાગે ડંખ મારી દીધો. ભાઈને મળવાના કોડતો બેનના મનમાં મનમાં જ રહી ગયા. નાગ મામાએ આવી બેનને વણગુને ડંસી ગયા. પુત્રો બિચારા મારા આજે માવગરના જ થઈ ગયા. કોણ લેશે સંભાર બિચારા આજે એકલા જ થઈ ગયા. એ મારા નાના નાના બાળ એની કોણ લેશે સંભાર, પ્રભુ આધારે રે.
પડી વનમાં ગઈ એની વીરા ત્યાં પણ લાગી છે આગ પરભવમાં પ્રભુ આપજો મારો એનો એક ભાઈ એ વીરા મારા છે રામ રામ માતા પિતા ને પ્રણામ ધરતી બેની ભાણેજને સંભાળજે અને એને નથી જોયા કઈ સુખ યાદ તુજને બહુ કરે નિવીરા જોવા મામાનું મુખ તરફડિયા બહુ મારતી અને બેનના ગળામાં પડ્યું છે સોસ પલમાં પ્રાણે ઉડી ગયા અને હવે ભેડા થયા છે સૌનો એ દોડી આવ્યા નાના નાના બાથી આવ્યા ગામના નરના એ આવ્યા એના સાસુ ને સસરાએ રે માડી ના જાયા કાળોતરો નાગ કહ્યો
આમ બેન અને ભાઈ, ગામના માણસો, ગામના સરપંચ, ગામના આગેવાનો બધા એની આંખમાંથી બોર બોર જેવડા આંખોડા પડવા મળ્યા. આ કરુણ દ્રષ્ટિ જોઈ અને એવું ક્યું હૃદય હોય કે જેના હૃદયમાં દ્રાશકો ન પડે, એવું ક્યું હૃદય હોય કે જેના આંખમાંથી આંહોડા ન પડે. તમામ ગામના માણસો રડવા મળ્યા. પણ હવે જોજો બાપા, કરુણ દ્રશ્ય હવે જોજો. એક દીકરો મોટો હતો, એ આવીને પોતાની માને ઓળખી ગયો, મારી માની સદાને માટે આંખ વિચાઈ ગઈ છે. પણ નાનું બાળક હતું ને, એ ઘૂંટણિયા પર થઈ ગયું. અને ધીમા 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 ગોઠણીએ હાલતા 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 માનું શરીર જ્યાં પડ્યું છે ત્યાં માના સ્તનમાં સ્તનપાન કરવા માંડ્યું. એ દીકરાને ક્યાં ખબર છે કે હવે ભાઈ આમાં ધામણ નથી. એ દીકરાને ક્યાં ખબર છે કે આ બેનમાં હવે જીવ નથી. આવું કરણ દ્રશ્ય જોઈ ગામના તમામ ભાઈ બહેનો એકદમ રુદન કરવા માંડ્યા. અને આ કેવો કરુણતા કે અહીંયા ભાઈ જ્યાં બરોબર ગામના પાત્રમાં આવ્યો છે તો બે કાંઠામાં નદી હાલી જાય છે, અને બે કાંઠામાં નદી હાલી જાય છે એમાં ઈ નદીમાં પાર ઉતરી અને મારે જલ્દી બેનને મળવું છે, જલ્દી બેનને મળવું છે. પણ આજ ઈ જુવાને બધું મન મક્કમ કરી અને બે કાંઠામાં ઈ સમુદ્ર જેવા લોઢ ઉછળતા હતા, ઈ લોઢ ઉછળતા હતા એમાં શરીર એક હાથમાં પોટકી, એમાં બેનને માટે ઘરેણા છે, એમાં બેનને માટે કપડાં છે, એ હાથ હથર રાખી અને તરતો 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 ગમે તેમ મહેનત કરી અને આ નદીને આ કાંઠે પહોંચ્યો. તો ગામ ને પાદર જઈ ચડ્યો અને હવે બેની કેરો આવીર સામે મળ્યા ભાણે જડાય અને એની આંખોમાં વહે છે નીર. મામા તમારી બેનડી અને આજે બળી રહી છે સ્મશાન, જોતા તમારી વાટડી આજે એણે ગુમાવ્યા છે પ્રાણ. હે મામા તમે મોડા Thank you.
ડગલા ભરતો 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 નદી ઉતરી નદીને કાંઠે થી જ્યાં ગામના પાદરમાં આવ્યો ત્યાં એક ટોળું ભાળ્યું. ટોળું ભાળતા હર્ષણો કે આજ બધી બહેનો હવ હોના ભાઈને રાખડી બાંધવા માટે આ કઈ પર્વ છે અને એટલા માટે આ વડલાની નીચે આજ મેળાવડો ભેળો થયો છે. એ ભાઈને ક્યાં ખબર છે કે આ ટોળું વળ્યું છે એ મેળાવડાનું નથી, શંકરના મંદિરે જવાનું નથી, પણ પોતાની બહેન ત્યાં તડફડે છે. જેમ 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 હરખાતો હરખાતો આમ નજીક નજીક આવવા માંડ્યો, પણ એ ટોળામાંથી બે ત્રણ છોકરા આગળ આવ્યા. બે છોકરા આગળ આવ્યા અને એ જે માએ વર્ણન કર્યું હતું કે કેરીની ફાટ જેવી અણિયાળી આંખું, જેના ઓડિયા કાંધે પડ્યા છે, જેની ઢાલ જેવી છાતી છે અને પાંચ હાથ પૂરો, આ વર્ણન કરતી મા એના બાળકને આ મામાનું કાયમ હુતા હુતા વર્ણન કરતી, એ વર્ણન ઉપરથી એ આંખ ઉપરથી છોકરાને ખબર પડી ગઈ કે આ બીજું કોઈ નહીં પણ મારા મામા છે. ધોળી મામાને બત કરી ગયા કે મામા તમે કેમ મોટા આવ્યા. ભાઈને ખબર પડી ગઈ કે મેં જે સાંભળ્યું હતું કે મારી બેનને ત્યાં ત્રણ સંતાન છે, બે દીકરા મોટા અને એક દીકરો નાનો, આ મારા ભાણિયા સિવાય બીજું કોઈ નથી. બેનના ભાણિયાને એકદમ બેયને કેડમાં લઈ લીધા, ચૂમી મીડો કરવા હરખમાં કહેવા મીડો કે ભાણિયા હું આવી ગયો છું, ભલે મોટો આવ્યો પણ બેટા જો હું આવી ગયો છું, તારી મા માટે હું કપડાં લાવ્યો છું, તારી મા માટે હું ઘરેણા લાવ્યો છું. આમ જ્યાં કીધું ને ત્યાં તો દીકરાની આંખમાંથી દડા દડક આંહોડા પડવા મીડ્યા. દીકરો કહેવા મીડ્યો કે મામા હવે તમારી ચૂંદડી મારી મા નહીં ઓઢે. કેમ બેટા એમ બોલે કે મામા તમે બહુ મોડા પડ્યા, મારી માને તો કાળોતરો નાક કરડ્યો અને ક્યારની મારી મા તો આ સંસારને છોડીને હાલી નીકળી છે. મામા તમે મોડા પડ્યા, મામા તમે મોડા પડ્યા. તો ભાઈ ગયો શમશાનમાં અને ત્યાં બળતી જોઈ છે બેનડી, કોણે લીધા પ્રાણીઓ મારી દુખિયારી તું બેનડી. તો મેણા ભાંગવા બેની જોને તારો વેલો આવ્યો છે વીર, એમ કેતા ભાઈએ પોતાના નાખી દીધા ચિતામાં ચીર. તુલેને તારી સાડીઓની જોડ, એલેને તારી રીંગણાની જોડ, એલેને તારી કંઠીઓની જોડ રે માડી ના જાયા, બેની ના મેળા જ મારે ભાંગ. તો ગરીબ ઘરની દીકરી અને તો મોટી થતી રે મોસાડ, મુખ ન જોયું એનો ભાઈનો અને એનો વેલો આવ્યો છે કાળ. તો માથું કૂટી કૂટી રડી રહ્યા બેની જોને તારા નાના નાના બાળ, જેમ જડવી નાની માછલી અને પુત્રવી નાની છે માત. બેની જરા જોને જાગી અને તારો વાયુ ઉભો છે અભાગી, આજે ઉભો છું સુનો બેની વગર નો ભાઈ. આજે પૂર્ણિમાની રાત મનમાં એક જ રહી ગઈ વાત, બેની નો વેલાનો કાડ રે મળી ના જાયા, બેની ના મેળા જ મારે ભાંગવા રે, બેની ના મેળા.
कर बिन ने छेला प्रणाम भाई तजी विदाता प्राण रे मड़ी ना जाया बिनी ना मेना जी मारे वांग वारे बिनी ना मेना जी मारे वांग वारे एक बाजू बेनड़ी बड़े स्मशान बीजी बाजू भाई बड़े स्मशान आवो भाई बहना है वाले रे माड़ी ना जाया बिनी ना मेना जे मारे वांग वारे बिनी ना मेना जे मारे वांग वारे બોલવાની શુદ્ધિ રહી નહી આમ રામ ચિત્તા સામે જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં લાકડા માંથી હાથ બેન નો બહાર રહી ગયો હતો અને આમ એક હાથમાં જા જમણા હાથમાં નજર કરી તો હાથમાં અમર રાખડી હતી એ રાખડી ભાળી અને હવે બે ભાઈ થી ધીરજ ન રહી કા બેન રાખડી બાંધવી છે જોતો જોતો મારો હાથ સૂનો છે બેન મને રાખડી બાંધી લે કેમ બોલતી નથી બેન જલ્દી મને રાખડી બાંધી લે હું રાખડી બંધાવવા તારા મેણા ભાંગવા ક્યાંથી આવ્યો છું બેન મારે મોઢું કેમ થયું તને ખબર છે નદીમાં પાણી હતું બેન બે કાંઠામાં નદી હાલી જતી હતી એમાં હું કેમ આવી શકું મને એમ હતું હમણાં પાણી ઉતરી જશે હમણાં પાણી ઉતરી જશે બેન છેવટ હું નદીમાં પડીને આવ્યો છું બેન મને રાખડી તો બાંધ હે ભગવાન અમારા ભાઈ બેન ની ચાર દ્રષ્ટિ ભેળી થાય એટલી ધીરજ નો રાખી તે આવા મારા શા અપરાધ છે મનમાં કોટ રહી ગયા મનમાં એક વિચાર હતો કે ભગવાન મને પરદેશ મોકલ્યા પછી જ્યારે ધીરે 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 કરતા 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 હું પૈસા કમાશ અને મારા બેનને અને મારા ભાણિયાઓને હું સુખી કરીશ આ મારા બધા મનના વિચાર મનમાં રહી ગયા હે બેન મેં મનમાં શું વિચાર કરેલા કે સોન લે મઢાઉ તારી દામણી અને રૂપળે મઢાવું જું પણ હીરલે ઓઢાઉં તારી ઓઢણી એ એમાં રતન જડાઉં અણમો હે બેન આવા મનના મનમાં કોડ રહી ગયા તારી હાટું થઈ અને આ બધું લાવ્યો છો એ મારે ક્યાં નાખવું અરે બેન આ બધું ક્યાં નાખવું નહીં પણ તારા વિના તો હું જીવી નહીં શકું આલે શમશાનની બળતી ચિતામાં એક પછી એક વસ્તુ મીડો નાખવા લે બેન આ સાડલાની જોડ લે બેન આ બંગડીની જોડ લે બેન આ એરિંગની જોડ લે બેન આ ચુડલીની જોડ એક એક વસ્તુ પછી એક એક વસ્તુ ચિતામાં નાખવા મળ્યો શમશાનમાં ઉભેલા ડાઘુ એના કોઈના હૃદય હાથ નો રહ્યા જોવા મળ્યા આ
ઘણા એ પ્રેમ જોયા, માં બાપ નો પ્રેમ જોયો, બાપ દીકરા નો પ્રેમ જોયો, બે મિત્રો નો પ્રેમ જોયો, અરે સ્ત્રી ને પુરુષ નો પ્રેમ જોયો, પણ આવો નિર્મળ પ્રેમ ભાઈ બહેન નો આજ અમે જોઈ છી, આજ અમે નિહાળી છી. બળતા ભલે શરીર આતામ સદા અમી, પણ અમાર અમાર છે ઇતિહાસમાં એ આવા ભાઈ બહેન ની પ્રી, અમર છે ઇતિહાસમાં ભાઈ બેન દીપડી. આવું છું બેન, આવું છું. હવે મારે જીવવું નથી બેન, તમે તો જીવતા આવ્યું અને મરતા આવ્યું, પણ એવો હું અભાગી છું કે આ જીવતો છું છતાં મરેલો છું. મેં તારી હત્યા કરી છે, મેં તને મારી છે. આવું છું, આવું છું બેન, આવું છું. શરીર હવે દીધું, આ હતો ભાઈ બહેન નો પ્રેમ, આ હતી અમર રાખડી નો પ્રેમ. આવા ઇતિહાસ જેની નોંધ લે એવો અમર ભાઈ બહેન નો પ્રેમ.